गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 મેથ્સ અને બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને એટલા માટે એમાં પૂછાવા માટેના જે ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન્સ એટલે કે દાખલાઓ છે એ હું તમને રિપીટ અને રિવિઝન કરાવી રહ્યો છું, બરોબર? તો આજે આપણે આદેશની રીત જોવાના છીએ કે નીચેના સુરેખ સમીકરણ યુગમાં નો ઉકેલ આદેશની રીતે શોધો. હવે વિભાગ સી ના જો આ પહેલાના ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ના જો મારા વિડિયો તમે ન જોયેલા હોય બોર્ડની એક્ઝામ માટેના તો એ પણ રિફર કરી લેજો. એક પણ વિડિયો તમારે મિસ કરવાનો નથી, બરોબર? કારણ કે બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ ના જ હું વિડિયો સોલ્યુશન સાથે બનાવી રહ્યો છું, બરોબર મિત્રો? તો આપણે આજે જોઈએ 3x + 4y = 10 અને 2x - 2y = 2. આ રીતે આપણને રકમ આપેલી છે. તો આપણે શું કરી નાખીએ જુઓ, પહેલા તો સમીકરણ બનાવીએ કે 3x + 4y બરાબર 10 અને સમીકરણ નંબર 1, પછી લખીએ 2x - 2y બરાબર 2 અને સમીકરણ નંબર 2 આપી દીધું, બરોબર? હવે આપણે શું કરીશું, તમે બરોબર ધ્યાન રાખો, કારણ કે આમાં મેથડ જે છે એની પેટર્ન જેને કહેવાય એ સ્ટેપ જો બરોબર તમને યાદ હશે તો તમને તકલીફ ઓછી પડશે. હવે આમાં ઈઝી જે સમીકરણ હોય, સરળ હોય એ પકડવાનું, બરોબર? તમને ગમે જવાબમાં ક્યારે ફેર પડવાનો નથી. તો જુઓ અહીંયા આપણે આ સમીકરણ 2 લઈએ કે 2x - 2y = 2. આ સમીકરણ સરળ છે એમ માનીએ, બરોબર? તો હવે શું કરીશું, જુઓ આ -2y ને પહેલી બાજુ લઈ જાઓ તો 2x બરાબર, જોજો હો, આ શું થશે 2, -2y પહેલી બાજુ જાય તો +2y, બરોબર? હવે જુઓ આ 2 ગુણાકારમાં છે, બરાબર ની પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 2 + 2y છેદમાં કેટલા આવશે 2, બરોબર? હવે આ સમીકરણ નથી પાછું, હવે ઉપર કંઈક સામાન્ય નીકળે છે. જુઓ તો આપણે અહીંયા જોવાનું ખાસ કે x બરાબર આ બંનેમાં જે શું સરખું છે એ સામાન્ય કાઢી નાખો. તો 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં 1 રહે, કારણ કે 2 તો સામાન્ય કાઢ્યા, બરોબર? 1 + y અને છેદમાં કેટલા આવશે 2, બરોબર? 2 વધ્યા. હવે શું કરીએ, 2 2 ઉડી જાય માટે x = 1 + y લખો અથવા y + 1 લખો, વસ્તુ તો એકની એક જ છે, બરોબર? + y ને ચાલ આડાઅવળી લખો તો માઇનસ માં ના ચાલ પાછો. હવે આપણે શું કરીશું, જુઓ અહીંયા આટલું થઈ જાય એટલે આ જે કિંમત છે એ તમે સમીકરણ 1 માં મૂકવાની. કેમ? કારણ કે તમે અહીંયા સમીકરણ કયું લીધું 2, એટલે એની જે કિંમત આવી એ સમીકરણ 1 માં મૂકીશું. તો લખવાનું અહીં x ની કિંમત, x ની એટલે કઈ, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરોબર? હવે સમીકરણ 1 માં મૂકી દઈએ, ચાલો તો શું થાય 3x + 4y = 10 માટે 3, હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના, y + 1 + 4y = 10. હવે આ 3 નો ગુણાકાર કરો, ચાલો 3 ગુણ્યા y એટલે 3y + 3 ગુણ્યા 1 એટલે 3 અને +4y = 10 માટે, હવે જુઓ આ 3y + 4y જોડેલા આવ્યા, આ બંને y y વાળા પદો
છે એટલે એમને જોડે લાવવાના અને પ્લસ 3 છે અને પહેલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ 3 થાય એટલે માઈનસ 3 હવે આ બંને સરખા છે એટલે કે બાય બાય વાળા પદો કહેવાય એટલે એમને સરવાળા થાય તો 3 વત્તા 4 એટલે કેટલા થાય 7y તો 7y બરાબર 10 માંથી 3 જાય તો કેટલા રહેશે 7 હવે આ 7 ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 7/7 7 ઉડી જાય માટે y બરાબર કશું જ ન વધ્યું તો કેટલા વધ્યા કહેવાય 1 બરોબર હવે આ જે કિંમત આવી એ તમારે પાછી આની અંદર મૂકી દેવાની એટલે અહીંયા લખવાનું હવે તમારે કે y ની કિંમત સેમાં મૂકવાની હવે તમે બીજી બાબત ધ્યાનમાં રાખો સમીકરણ 1 સમીકરણ 2 એમાં પણ મૂકી શકો અને તમે આની અંદર પણ મૂકી શકો જવાબ એક સરખો જ આવે તો x બરાબર આ જે છે y plus 1 માં મૂકતા ચાલો હવે આપણે આની અંદર મૂકી દઈએ તો x બરાબર આ લખીએ y plus 1 માટે x બરાબર ચલો y ની જગ્યાએ કેટલા લખવાના છે આ 1 છે એટલે 1 લખીએ તો 1 1 માટે x બરાબર આપણો જવાબ આવ્યો 1 1 એટલે 2 બરોબર આવી ગઈ કિંમત x અને y ની કિંમતો આપણે મેળવી લીધી છે જો y અને x ની કિંમત આવી ગઈ એટલે આ દાખલો આપણો અહીંયા પૂર્ણાહુતિમાં આવી ગયો જવાબ આવી ગયો છે તો હવે અહીંયા લખીએ આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર હવે જુઓ x અને y તો x ની જગ્યાએ તમારે કેટલા લખવાના છે જો અહીંયા કેટલા લખીશું x ની કિંમત કેટલી આવી 2 અને y ની કિંમત કેટલી આવી 1 બરોબર અને પછી તમારે બોર્ડમાં આને આ રીતે બોક્સ બનાવી દેવાનું ખ્યાલ આવી ગયો આવડશે ને હવે એટલે આ રીતે તમારે પદ્ધતિ સર બોર્ડમાં દાખલા ગણવાના છે સહેજ પણ ભૂલ કરવાની નથી શાંતિથી અતિશય ઉતાવળ નહીં કરવાની અને એટલી બધી ધીમી ગતિ પણ નહીં રાખવાની નહીતર બોર્ડમાં પેપર પણ પૂરું ન થાય બીજી વાત અગત્યની કે જો કદાચ કોઈ જગ્યાએ તમારે ભૂલ પડી તો ચેક ચાક નહીં કરવાનું બરોબર ગંદુ જો તમે લખાણ લખશો તો માર્ક્સ તમારા કપાઈ પણ જશે એટલે બહુ ધ્યાન રાખજો દાખલા ગણતી વખતે નેક્સ્ટ વિડિયોમાં પાછા આવા એક અગત્યના દાખલા સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો